क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત સીસી, સીબીઆરટી અને ફોરેસ્ટ બીટ ગાર્ડની. ચર્ચા સીસી, સીબીઆરટી, વનરક્ષક અને ઉમેદવારોના પ્રશ્નોની કરવી છે. છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગરમાં ઉમેદવારોના ધામા છે. સીસીઈનું કટ ઓફ જાહેર થયા બાદ વિવાદ થયો. ઉમેદવારોનો અવાજ બુલંદ બન્યો કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ વધારે આગળ વધી. ત્યારબાદ હવે ફોરેસ્ટ બીટ ગાર્ડનો મુદ્દો પણ ગરમાયો છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા. પણ ચર્ચાને આગળ વધારીએ તે પહેલા અમારા સંવાદદાતા મલ્હારે ઉમેદવારો સાથે વાતચીત કરી હતી, એ સાંભળીએ. ગાંધીનગર ખાતે આજે ફરી એક વખત વન રક્ષક જે ઉમેદવારો જે છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે. તે લોકોની જે માંગ છે કે વન રક્ષકની જે ભરતી પ્રક્રિયા ધરવામાં આવી હતી હાથ ફોરેસ્ટ બીચ ગાર્ડની, તે જગ્યામાં વધારો કરો તે પ્રકારની માંગ સાથે વિરોધ કરવા માટે ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. ઉમેદવારો સાથે વાત કરીશું, શું રજૂઆત છે, આપનું નામ શું છે ને ક્યાંથી આવ્યા છો? મારું નામ કસિયા જયદીપ છે અને હું ભાવનગરથી આવું છું. છેલ જયદીપભાઈ, આજે કેમ અહીંયા આંદોલન કરવા આવવું પડ્યું? સરકાર વિદ્યાર્થીઓની માંગ સંતોષતી નથી. વિદ્યાર્થી સતત આંદોલનો કરે છે, રોડ ઉપર ઉતરે છે, વિદ્યાર્થીને કેમ માંગ સંતોષાતી નથી? કેમ સરકારને વિદ્યાર્થીની જરૂરત નથી? અને જો અમે સ્ટુડન્ટ પાવર બતાવશું તો સરકાર ગમે ત્યારે પડી જશે. શું માંગ છે આપની? અમારી એક જ માંગ છે કે અત્યારે ફોરેસ્ટની જે જગ્યા છે એમાં 400 ગણાનો વધારો કરો. સરકાર જગ્યા વધારે, અને પહેલાં સરકારે 3 ગણાનું મેરિટ જાહેર કર્યું, પછી આંદોલન થયું, પછી 25 ગણાનું મેરિટ જાહેર કર્યું, સરકારે લોલીપોપ આપીને બધાને બેસાડી દીધા. કેમ સરકાર કેમ આવું કરે છે વિદ્યાર્થી સાથે? કેમ સરકારની જરૂરત નથી વિદ્યાર્થીની? કોને રજૂઆત માટે આવ્યા છો? આજે અમે અમારી માંગણી સંતોષવા આવ્યા છીએ, અને જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે જવાના નથી. ભલે આજે 2 દિવસ થાય કે 3 દિવસ થાય, અમને અમારી માંગ જ્યારે સંતોષાશે, સરકાર જાહેરાત કરશે કે આજે વિદ્યાર્થીની બધી જગ્યામાં વધારો કરશું, નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્ક જાહેર કરશું, અમારી આજે આટલી જ માંગ છે. આગળ જે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો જે છે તે મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચ્યા છે. એક જ માંગ છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડની જે જગ્યા છે તે જગ્યાની અંદર જે છે તે વધારો કરવામાં આવે, એટલે કે 700+ જગ્યાનો વધારો કરવામાં આવે, તે પ્રકારની માંગ સાથે અહીં આગળ પહોંચ્યા છે. ઉમેદવારોની એક જ માંગ છે કે સરકાર તેમની વાત સાંભળે, કારણ કે અવારનવાર જે છે તે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકાર જે છે તે માત્ર આશ્વાસન આપે છે, વાયદા આપે છે, પરંતુ કોઈ નિર્ણય જે છે તે કરતા નથી. આ ઉપરાંત અહીંયા આગળ જુઓ તો અન્ય પણ મહિલા જે છે તે અહીં આગળ પહોંચ્યા છે. તેઓની પણ માંગ છે કે વન રક્ષકની જે ભરતી જે જગ્યા છે તે જગ્યાની અંદર જે છે તે વધારો કરવામાં આવે. બેન, શું માંગ છે આપની? અમારી બસ એક જ માંગ છે કે અમારા માર્ક જાહેર કરે, કારણ કે બીજી બધી એક્ઝામના એ લોકો માર્ક જાહેર કરી રહ્યા છે, તો અમારા ફોરેસ્ટવાળાના માર્ક જાહેર કરવામાં એમનું પેટમાં શું દુખે છે? અને અમારે બસ જગ્યા 2 વર્ષથી ભરતી એમને પડી રહી છે, 2 વર્ષમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે, તો જગ્યામાં વધારો કરે, કારણ કે આ લોકો સીબીઆરટીના નામે અમારા પાસે બહુ મોટી ગેરનીતિ થઈ છે, એ અમને જાણ થઈ ગઈ છે, તો જગ્યામાં વધારો કરે તો જેની સાથે અન્યાય થયો છે તો અમારા સાથે થોડું મતલબ લાગી શકે. એની અંદર કોને રજૂઆત કરવા માટે આવ્યા છો આજે? અમે રજૂઆત અત્યાર સુધીમાં તો બધી જ્યાં જ્યાં થઈ શકતી હતી બધી જગ્યાએ કરી છે, છેલ્લે અમારે આ પગલું ભરવું પડે છે. સરકાર શું કહે છે? સરકાર બસ કશું નહીં, અમે લેટર અમારી સાથે 48 એમના અગ્રણીઓ હોય ધારાસભ્યો એ લોકોએ લેટરો આપ્યા, લેટરો બી ત્યાં મોકલાયા છે, તો બી એ લોકોનો કોઈ રિસ્પોન્સ અમને સામેથી મળ્યો નથી. આજે રીતે અહીંયા આગળ ઉમેદવારોની એક જ માંગ છે કે વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ સરકાર જે છે તે અમારી વાત સાંભળતી નથી, જેના કારણે હવે વિદ્યાર્થીઓને જે છે તે આંદોલનનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. તો છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગરમાં આ જ પ્રકારના દ્રશ્યો રોજ જોવા મળે છે.
ઉમેદવારોની અલગ અલગ માંગ અને તેમના પ્રશ્નો સાથે તે રોજ ગાંધીનગરમાં ધામા નાખે છે, પણ તેમની સમસ્યાનું સમાધાન આવતું નથી. આપણી ચર્ચા સાથે કિરીટભાઈ સાથે ચર્ચા કરીશું. ધારાસભ્ય છે પાટણના, તેમની સાથે ચર્ચા કરીએ. કિરીટભાઈ, શું કરી શકીએ જેનાથી ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય? કારણ કે છેલ્લા કેટલાય સમયથી તમે જુઓ કે ઉમેદવારો આ જ રીતે પોતાના પ્રશ્નો સાથે ગાંધીનગર આવે છે, પણ તેમની સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી. જો આ બહુ ગુજરાતના યુવાનો માટે આ તમે બહુ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે, અને જે રીતે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર શિક્ષણ હોય કે કર્મચારીઓ હોય કે નોકરીઓ હોય એ ખાનગી એજન્સીઓને આપી દેવાની, અને ગુજરાતનું જે યુવાધન છે, ટેલેન્ટેડ યુવાધન, એ દિવસે દિવસે દેશ છોડી અને રાજ્ય છોડી અને દેશ છોડીને બહાર જતું રહ્યું છે. જ્યારે કેન્દ્ર અને રાજ્યની અંદર વર્ષોથી આ બોર્ડ એક્ઝામિનેશન બોર્ડ હોય, એ જીપીએસસી હોય, યુપીએસસી હોય, ગૌણ સેવા પરિષદ હોય, આ સરકારી સિસ્ટમમાં સરકારી માણસો દ્વારા ચાલતા અને વર્ષોથી જેના ઉપર વિશ્વસનીયતા છે એવા બધા ભરતી પરીક્ષા માટેના બોર્ડ છે, તો શા માટે સરકાર એ આ બધી ભરતી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય શા માટે ખાનગી કંપનીઓના હાથમાં આપી દે છે મને સમજાતું નથી. શું સરકારને પોતાની એજન્સી ઉપર ભરોસો નથી કે સરકારને ખાનગી એજન્સીઓ સાથે સેટિંગ છે? એ બહુ સમજાતું નથી. એટલે સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓની જે માંગ છે એ સાચી છે. સૌથી પહેલાં તો સરકાર જે પ્રમાણેના કેલેન્ડર જાહેર કરે છે એ મને લાગે છે કે માત્ર કેલેન્ડર એ ખૂંટી ઉપર લટકાવી રાખવા માટેનું છે. જ્યારે ચૂંટણીઓ આવે એટલે કેલેન્ડર જાહેર થાય, જ્યારે ચૂંટણીઓ આવે એટલે પરીક્ષાની તારીખો જાહેર થાય, ભરતીઓ માટેની જાહેરાત આવે, અને કાં તો એ ભરતી પૂરી ના થાય, કાં તો એની અંદર પેપર ફૂટે, કાં તો એની અંદર કોર્ટ કેસ થાય, કાં તો વિવાદો થાય, અને કોઈ ને કોઈ રીતે સરકારી ભરતીઓની જગ્યા ખાલી રહે, અને જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે, જે રાત દિવસ પરીક્ષાની તૈયારી કરે છે, ઘણા બધા ગરીબ લોકો પોતાની જમીન વેચી, મા બાપના દાગીના વેચી અને કોચિંગ ક્લાસ કરી અને ભરતીની તૈયારી કરે છે, એમના અરમાન ઉપર પાણી ફરી વળતું હોય છે. એટલે સરકારે આ સિસ્ટમ બંધ કરવી જોઈએ. જે પ્રમાણેનું કેલેન્ડર બનાવવામાં આવે એ પ્રમાણેના કેલેન્ડર એનું પાલન થવું જોઈએ, અને જે ભરતીની પરીક્ષા લેવાતી હોય કોઈપણ ક્ષેત્રની અંદર, તો એ માત્ર જીપીએસસી, યુપીએસસી કે ગૌણ પરીક્ષા દ્વારા લેવાવી જોઈએ. કોઈ ખાનગી કંપનીઓને, કોઈ ખાનગી ટેસ્ટિંગ એજન્સીઓને કે કોઈ ખાનગી એક્ઝામિનેશન એજન્સીઓને આ ગુજરાતના ભવિષ્યનું, જે ગુજરાતના યુવાનોનું ભાવિ છે, એમના હાથમાં આપવું જોઈએ નહીં. બિલકુલ કિરીટભાઈ, ઉમેદવારો હવે વનરક્ષક જે મુદ્દે પણ મેદાને છે, આપને લાગે છે કે ભાવિ ભટકી રહ્યું છે? કારણ કે તમે જુઓ કે એક બાદ એક, પહેલાં સીસી, ત્યારબાદ સીબીઆરટીની માંગ થઈ રહી છે કે એને રદ કરવામાં આવે, એટલે આ ભવિષ્ય છે એ ભટકી રહ્યું છે એવું આપને લાગે છે? ચોક્કસ ઘણા બધા ઉમેદવારો આવતા હોય છે, માત્ર અમારા મત વિસ્તારના નહીં, વિસ્તાર બહારના પણ ઉમેદવારો. આજે પણ મેં મુખ્યમંત્રીને પત્ર લખી અને આ બાબતે ધ્યાન દોર્યું છે, અને એટલા માટે કે અગાઉ આ ફોરેસ્ટની જ વાત હતી, મેં વિધાનસભાની અંદર મુદ્દો ઉઠાવ્યો, ખાતરી આપી કે આજથી 15-15, 20-20 વર્ષ પહેલાં ફોરેસ્ટ અધિકારી તરીકે જેમની નિમણૂક થઈ ગઈ હોય અને વિધાનસભાની અંદર અવાજ ઉઠાવ્યા પછી 25 કે 30 વર્ષ પછી એમને ઓર્ડર આપવામાં આવે, આ બહુ ગંભીર બાબત છે. આ ગુજરાતના શિક્ષિત અને મહેનત કરતા યુવાનો સાથે અન્યાય છે, આવું ના થવું જોઈએ. અને આજે તમે પેપરમાં વાંચ્યું કે 500-560 વધુ કર્મચારીઓ જે રિટાયર થયા હતા એમને ફરીથી નિમણૂક આપી દેવામાં આવી. શા માટે? એક બાજુ સરકારી જે નિવૃત્ત થતા કર્મચારીઓ છે એ સરકાર શા માટે 58 કે 62 વર્ષ એ અગાઉની સરકારોએ વરિમર્યાદા નક્કી કરી? એ તો એના માટેનું કંઈક લોંગ વિઝન હશે. બીજા જે તૈયાર થયેલા શિક્ષિત યુવાનોને લાભ થાય અને એના લીધે એમને રોજગારી મળે, એમના પરિવારનું ગુજરાન ચાલે, અને સરકારને કંઈક નવી અત્યારે જે લેટેસ્ટ આઈટી કે બધી જે જાણકારી છે એનો સરકારને વહીવટની અંદર ફાયદો થાય, એના માટે કોઈપણ
જગ્યાએ રિટાયર થયેલા અધિકારીઓ કે કર્મચારીઓની નિમણૂક ના કરવી જોઈએ, આઉટસોર્સિંગની નિમણૂક ના કરવી જોઈએ. તમે જુઓ છો કે સરકારની અંદર છેલ્લા 25-25, 28-28 વર્ષથી ઘણા તો આઉટસોર્સિંગની અંદર રિટાયર થઈ ગયા અને એમને કોઈ પૂરતું વેતન ના મળે, એમને ના પેન્શન મળે, એમના પરિવારનું ગુજરાન ના ચાલે અને એના લીધે ભ્રષ્ટાચાર વધે છે. કોઈ પણ વ્યક્તિને પૂરતી રોજગારી ના મળતી હોય કે એના ટેલેન્ટ પ્રમાણે કે એના એજ્યુકેશન પ્રમાણે એને વર્તન ના મળતું હોય, એટલે ચોક્કસ એ બીજી રીતે આડા રસ્તે જવાનો, કંઈક વિચારવાનો એના પરિવારનું ગુજરાન ચલાવવા માટે. એટલે સરકારે આ સિસ્ટમ બંધ કરવી જોઈએ અને ચોક્કસ જે પણ ભરતીઓ ખાલી છે એ ભરતીઓ તાત્કાલિક પૂરી કરવી જોઈએ. આજથી 25 વર્ષ પહેલાં જે મેકમ હતું, આજથી 25 વર્ષ પહેલાં ગુજરાતની પ્રજા 2.5-3 કરોડ હતી, એની સામે જે મેકમ હતું એનાથી મેકમ ઘટાડી દીધું. આજે ગુજરાતની વસ્તી 6.5-7 કરોડ પહોંચી, એની સામે સરકારી કર્મચારીઓનું મેકમ હતું એ સરકારે ઘટાડી દીધું છે. આવું ના હોવું જોઈએ. જે પ્રમાણે વસ્તીના પ્રપોર્શનલ રેશિયા પ્રમાણે મેકમ હોવું જોઈએ અને જે વ્યક્તિઓ રિટાયર્ડ થયા હોય છે સરકારના ની અંદર બધો રેકોર્ડ હોય છે, ડેટા હોય છે કે ભાઈ આ અમુક વિભાગની અંદર હું અધ્યાપક છું તો 62 વર્ષે હું રિટાયર થવાનો છું, બીજા કોઈ કર્મચારી કોઈ 60 વર્ષે અથવા કોઈ 58 વર્ષે, જે દિવસે સરકારી નોકરીની અંદર જોડાયા તો સરકારના રેકોર્ડ ઉપર ફિક્સ હોય છે. તો શા માટે રિટાયર થયા પછી સરકાર પ્લાનિંગ કરે છે? એના રિટાયર થયાના 2 કે 5 વર્ષ પહેલાં પ્લાનિંગ કરી અને જે દિવસે જે કર્મચારી રિટાયર થાય એના બીજા જ દિવસે એ જગ્યા ઉપર એને પોસ્ટિંગ, બીજા યુવાનોને પોસ્ટિંગ મળી જવું જોઈએ. તમે આ સદસ્યતા અભિયાન ચલાવો, બધું ચલાવો, તમે એક એક વ્યક્તિની એક એક ગુજરાતના એક એક મતદારની ખબર રાખો તો શા માટે તમે ગુજરાતના શિક્ષિત બેકાર યુવાનોનું ધ્યાન રાખતા નથી? બિલકુલ કિરીટભાઈ, અન્ય મુદ્દે પણ ચર્ચા કરીશું, હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. કિરીટભાઈ આપણી સાથે જોડાયેલા છે. કિરીટભાઈ, બીજો એક સવાલ એ હતો કે કેવી રીતે આ બાબતોનું એક સોલ્યુશન લાવી શકાય, કારણ કે જુઓ તમામ ઉમેદવારોની આશા અપેક્ષાઓ અનેક ગણી છે. તેમની એક જ માંગ છે કે તેમને સરકારી નોકરી મળે અને જે રીતે તે ધક્કા ખાઈ રહ્યા છે એ ધક્કા ખાવાનું હવે તેમને પસંદ નથી, કોઈ યોગ્ય ઉકેલ લાવે. શું કરી શકાય આપના મતે કે જેનાથી આ ઉમેદવારોના પ્રશ્નોનું એક સમાધાન આવે? જુઓ, સરકારની એક પોલિસી ક્લિયર નથી, સરકારનું એક વિઝન હોવું જોઈએ અને એ વિઝન નિશ્ચિત હોવું જોઈએ અને એક સિસ્ટમ નિશ્ચિત હોવી જોઈએ. અહીં તમે જુઓ કે સરકારી ભરતીઓથી મોડી કે પરીક્ષા હોય કે SSCનું બોર્ડ હોય કે કોઈ શૈક્ષણિક સિસ્ટમ હોય, એ સરકારને સપનું આવે, કોઈ મિનિસ્ટરને સપનું આવે તો બદલી દેવાનું. ખરેખર તો આ બધું એ લોંગ ટાઈમ, લાંબા ગાળાની વિચારણાને અંતે લાંબા સમય માટે નિર્ણય લેવો જોઈએ અને જે રીતે સીસીનું પરિણામ જાહેર થયું તો GPSCની અંદર એક સિસ્ટમ નક્કી થયેલી છે, એ બાબતે વારંવાર વિવાદ થયા, 2 થી વધુ વાર સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે. હાઈકોર્ટો ગુજરાત અને ગુજરાત સિવાયની ઘણી બધી હાઈકોર્ટોએ માર્ગદર્શન આપ્યું છે કે તમે જ્યારે પ્રિલિમ પરીક્ષા લેતા હોય જેના માર્ક્સ એ પરીક્ષાની અંદર ગણવાના ના હોય તો એમાં તમે વધુ ક્વોલિફાઈડ ઉમેદવારોને તમે મહત્ત્વ આપો, એટલા માટે કે કોમ્પિટિશન વધુ થાય અને વધુ ટેલેન્ટવાળા કર્મચારીઓ ગુજરાત સરકારને અથવા કેન્દ્ર સરકારને મળે. પરંતુ સરકાર આ સિસ્ટમ બદલી દે છે અને એના લીધે વિદ્યાર્થીઓમાં નારાજગી પેદા થાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમનું જે એનું મહેનત છે એના પર પાણી ફરી વળે છે. એટલે સરકારે એક લાંબા ગાળાની અને ચોક્કસ સિસ્ટમ બનાવવી જોઈએ અને શિક્ષણની અંદર અને ગુજરાતના એજ્યુકેટેડ યુવાનો ઉપર, શિક્ષિત યુવાનો ઉપર, મહેનત કરતા યુવાનો ઉપર જે પ્રયોગો કરવામાં આવે છે, પ્રયોગો બંધ કરવા જોઈએ. કુલ કિરીટભાઈ, જે પ્રયોગો કરવામાં આવી છે ચોક્કસ બંધ થવા જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા. દિનેશભાઈ બાંબણિયા જોડાયા છે, પાટીદાર આગેવાન છે. દિનેશભાઈ, છેલ્લા કેટલાય સમયથી ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા છે અને આપ જ્યારે એક પોસ્ટ કરી હતી એમાં પણ આપે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. દિવસે ને દિવસે આ સમસ્યાનું સમાધાન થતું જોવા મળતું નથી, પહેલાં સીસી CBRT ને હવે ફોરેસ્ટ બીટ ગાર્ડ. દરેક પરીક્ષામાં જે કંઈ ખામીઓ સર્જાઈ રહી છે તેનું પરમેનન્ટ સોલ્યુશન કાઢવા માટે સરકારે કંઈક ઠોસ પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે.
પરંતુ હું જે વિષયની વાત કરી રહ્યો છું તેમાં સીસીઈની એક્ઝામમાં જે ગૌણ સેવા પસંદગી મંડળના નોટિફિકેશન મુજબ રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું નથી તેને લઈને જનરલ કેટેગરીને એટલે કે જે રિઝર્વેશનમાં નથી એવા બહુ મોટી સંખ્યામાં ઉમેદવારોને અન્યાય થયો છે. એની સાથે સાથે રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારો પણ લાયકાત બને એવી ધરાવનાર વ્યક્તિઓને પણ આમાંથી બાકાત કરવામાં આવ્યા છે. એટલે કઈ રીતે રિઝલ્ટ બનાવવું, કઈ રીતે ન બનાવવું, શું કામ દર વખતે રિઝલ્ટમાં ઇસ્યુ થાય છે, એના માટેના એક કોમન જીઆર માટેનું સરકારે સંશોધન કરવાની જરૂર છે. શું કરવું જોઈએ જેનાથી ઉમેદવારોની સમસ્યાનો અંત આવે? કારણ કે આ જ રીતે ઉમેદવારો રસ્તા પર ઉતરીને રોજે રોજ વિરોધ કરી રહ્યા છે. જો સરકાર દર વખતે શું કરે છે, નવા નવા અખતરાઓ કરી રહી છે. દાખલા તરીકે નોર્મલાઇઝેશનની પદ્ધતિ છે, સીઆરબીટીની પદ્ધતિ છે, સીબીઆરટીની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો અમલ બીજા રાજ્યોમાં શું થયું છે એને તપાસીને કરવાની જરૂર હતી. એના બદલે સરકારે ઉતાવળમાં આ વસ્તુ કરી દીધી. પરંતુ મુખ્ય બાબત એ છે કે જ્યારે કોઈપણ એક્ઝામ લેવામાં આવે છે ત્યારે એના નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે. એ નોટિફિકેશન મુજબ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થવી જોઈએ. એમાં વચ્ચેથી કોઈને આ એનું અર્થઘટન અલગ સમજાય છે, કોઈ બીજા વ્યક્તિને અર્થઘટન અલગ સમજાય છે, તેને લઈને જે ડિસ્પ્યુટ ઊભા થાય છે એમાં કોઈ પણ વ્યક્તિ પરીક્ષા આપનાર, નાપાસ થનાર, પાસ થનાર તમામ લોકોને અન્યાય દેખાય છે. જેના લીધે સરકારે આના બાબતે કોમન, હવે એક વાત એવી થઈ કે ભાઈ દરેક વિભાગના સીબીઆરટી મુજબ 72 સેશનમાં આ એક્ઝામ લેવાની, તો આ એક્ઝામમાં ગ્રેસિંગ માર્ક્સનો બહુ મોટો ડિફરન્ટ આવ્યો છે, નોર્મલાઇઝેશન કરવામાં પણ ડિફરન્ટ આવ્યો છે. એટલે ખાસ કરીને એની પદ્ધતિની અખતરા રૂપે ન થવું જોઈએ. પહેલાં એનું ઇમ્પ્લિમેન્ટ, એના યોગ્ય પેલા એક્ઝામો લેવાવી જોઈએ, એના ટેસ્ટ થવા જોઈએ, અને ટેસ્ટ પછી એની અમલવારી થવી જોઈએ. બિલકુલ. શું આપણે લાગે છે કે યોગ્ય જગ્યાએ વાત પહોંચતી નથી જેના કારણે આ સ્થિતિ ઊભી થાય છે, અને એના કારણે જ વિસંગતતાઓની એક એ પ્રમાણે ઊભું થાય છે કે સમજી શકાતું નથી? મેં આપને કીધું, આપની વાત બહુ બિલકુલ સાચી છે કે પ્રથમ તો એ છે કે સરકાર રજૂઆત સાંભળતી નથી. બીજી બાબત કે કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ રજૂઆત કરતાં પોતાની વાતને લઈને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ન પહોંચાડે ત્યાં સુધી એને સમજવી બહુ અઘરી હોય છે. હવે આજે સીસીએનો પ્રશ્ન છે તો ગૌણ સેવાના અધ્યક્ષ કમલ દયાણીને મળવાનો સમય નથી, સમજવાનો સમય નથી. એને એસી ઓફિસમાં બેસીને પોતાની વાત કરી દેવાની છે કે આમ કરો આમ કરો. એટલે શું થાય છે કે જે નીચેના અધિકારીઓ છે, જે સરળ મુદ્દાને સમજી શકે છે, જે આ વાતને લોકોની વચ્ચે કેમ આદેશ કરું, એની કોઈ વાત સાંભળવામાં આવતી નથી એવું મને લાગે છે. બીજી બાબત આપે કરી કે ભાઈ દીકરીઓ કે વિદ્યાર્થીઓ, આપ જગરભાઈ સમજી શકો છો કે જ્યારે જ્યારે પરિવાર રિઝલ્ટ આવે ને ત્યારે કેટલું હતાશ થતું હોય છે કે ભાઈ મારા દીકરા દીકરીનો વારો આવશે, મારા દીકરા દીકરીને આટલા બધા પૈસા અમે ખર્ચ્યા છે, આટલો સમય ખર્ચ્યો છે. આજે દીકરીઓની સુરક્ષાના પ્રશ્નના વચ્ચે વચ્ચે મા બાપ પોતાની દીકરીઓના જીવના કટકાને લોકો ગાંધીનગર, અમદાવાદ, ગુજરાતના કોઈપણ સેન્ટરોમાં એકલા ભણવા મોકલી દે છે, અને પછી એનું પરિણામ જો આજ આવવાનું હોય તો હવે મા બાપ એવું સમજે છે કે ભાઈ સરકારી નોકરીના બદલે તમે ખેતીવાડીમાં લાગી જાઓ, હીરામાં લાગી જાઓ, એટલે અત્યાર સુધી કરેલો અભ્યાસ એના માટે વ્યર્થ સાબિત થાય છે. આનું એક જ સોલ્યુશન છે કે સરકારે આ તમામ વિભાગોની સાથે વ્યવસ્થિત બેસીને એક સરળીકરણ એક્ઝામ કઈ રીતે લઈ શકાય, એનું એમાં અન્યાય ન થાય, કેટેગરી હોય, ઉમેદવાર હોય કે ભાઈ એની શું કહેવાય કે આપણે એના ઓબ્ઝેક્શન કરેલા વિદ્યાર્થીઓ હોય, એ તમામનું એક આમ સોલ્યુશન નીકળવા માટે સરકાર પાસે સમય હોવો જોઈએ. અને એ મુખ્ય સચિવો જે કાંઈ કહેવાય એમ, દાખલા તરીકે મેં આપને કીધું કે કમલ દયાણીને ગૌણ સેવા પસંદગીના મંડળના ચેરમેનમાં રસ જ નથી, એની પાસે તો વધારાનો ચાર્જ આવીને પડ્યો છે, એટલે એને કોઈ આમાં ઇન્ટરેસ્ટ નથી. બીજું કે કોઈ અધિકારીઓને જેને અધિકારીને ઇન્ટરેસ્ટ છે એની પાસે આ સત્તા નથી, એટલે આ વચ્ચેનો જે સમન્વય છે એ સેટ થતો નથી, એના લીધે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. બિલકુલ દિનેશભાઈ, એટલે હવે સમય એક નાનકડા બ્રેકનો થયો છે, પણ બ્રેક બાદ આપણે એ ચર્ચા કરીશું કે જો સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે છે તો તેનાથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે કે નહીં, તેના વિશે કરીશું ચર્ચા એક નાનકડા બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દિનેશભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. દિનેશભાઈ, સવાલ એ છે કે જે સીબીઆરટી પદ્ધતિ રદ રદ કરવાની માંગ અત્યારે કરવામાં આવી રહી છે, શું આપને લાગે છે કે સીબીઆરટી જો રદ કરવામાં આવે
તો તેનાથી એક સોલ્યુશન આવી શકે? જે બિલકુલ, જો હું આપને ફરીથી કહું કે સીબીઆરટી પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જે પદ્ધતિનું મૂલ્યાંકન કરવું બહુ અઘરું છે, કારણ કે 72 સ્ટેપમાં એ એક્ઝામ લેવાય છે. પછી એમાંથી ગ્રેસિંગ માર્ક્સ, રેગ્યુલર માર્ક્સ, નોર્મલાઇઝેશન કરવાના જે પેરામીટર છે તે કેટેગરી વાઇઝ અને વિદ્યાર્થીના સ્ટુડન્ટ વાઇઝ અલગ અલગ નીકળે છે. દાખલા તરીકે એ સ્ટેપના વિદ્યાર્થીને સી સ્ટેપના વિદ્યાર્થી સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે, એટલે ગ્રેસિંગનો ઇસ્યુ મોટો આવી જાય છે. એટલે બંનેના પ્રશ્નો અલગ હોય છે, બંનેની એક્ઝામો અલગ હોય છે, બંનેના આન્સર કીના રિપ્લાય અલગ હોય છે. એટલે શું થાય છે કે વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય છે, અને વિદ્યાર્થીના લીધે રિઝલ્ટ બનાવવાની જે સિસ્ટમ છે, મેથડ છે, હું સીબીઆરટી પદ્ધતિને સંપૂર્ણપણે જાણતો નથી, પણ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી મને ખબર છે કે સીબીઆરટી પદ્ધતિ એટલે ફેલ થયેલી પદ્ધતિ કાઉન્ટ કરી શકાય. અન્ય રાજ્યમાં આ પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે થાય છે એનો અભ્યાસ ગુજરાત સરકારે કરવો જોઈએ, અને પછી અમલવારીમાં આની વાત કરવી જોઈએ. બિલકુલ દિનેશભાઈ, વચ્ચે આપે એક એક્સપોસ્ટ કરી હતી ને, તેમાં આપે ગૌણ સેવા પસંદગી મંડળ સામે સવાલ ઊભા કર્યા હતા, અને ત્યારબાદ આપે સમાજના આગેવાનોની પણ વાત કરી હતી, કેટલાક ધારાસભ્યો સામે આવ્યા છે. શું લાગે છે કે એનાથી ઉમેદવારોનું હિત જળવાશે? જો જગરભાઈ, આ મેં સ્પીચ કર્યા પછી અમને 30-35 ધારાસભ્યો, સંસદ સભ્યોએ લેટર આપ્યા છે, અને એ લોકોએ આ પદ્ધતિને સમજવાનો ટ્રાય પણ કર્યું છે. અમારી વાત એ છે કે ધારાસભ્ય, મંત્રી કે સરકાર પાસે શું કામ જવું પડે? જે ચેરમેન તરીકે જે વ્યક્તિ જવાબદારી સંભાળે છે, એમને લોકોને મળીને આ પત્રમાં સત્યતા શું છે, આ વાતમાં, રજૂઆતમાં સત્યતા શું છે, અથવા આનું કારણ શું છે, એ સમજવાનો જવાબ સચિવશ્રી કેમ નથી આપી શકતા, અથવા એના ચેરમેન કેમ નથી આપી શકતા? મુખ્ય બાબત એ છે કે તમામ વસ્તુ સરકારમાં જો આંદોલન કરવાથી જ મળતી હોય તો એ તો બહુ ખરાબ પદ્ધતિ છે, કારણ કે દરેક વ્યક્તિને ન્યાય આપવો જોઈએ તો તમારે તેને સાંભળવો જ પડે. આજે ગુજરાત હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, એ પણ નાનામાં નાના કેસમાં અપીલ સાંભળે છે, તો આ ચેરમેનશ્રી કે અધિકારીઓ શું કામ આ વાતને સાંભળતા નથી? બીજું, આપે કીધું, હું સમજી શકું છું, તમે સમજી શકો છો, સામાન્યમાં સામાન્ય ભણેલ વ્યક્તિ પણ આ બધી વાતને સમજી શકતો હોય તો સરકાર કેમ ના સમજી શકે? આ ચેરમેન અથવા જે પદ્ધતિ બનાવનાર છે કેમ ના થાય? સરકારે એક જીએડીના નિયમ બહાર પાડ્યો કે ભાઈ, બે સરકારની જે બંને એજન્સીઓ છે, ગૌણ સેવા પસંદગી મંડળ કે જાહેર સેવા આયોગ, એટલે જીપીએસસી અને બંને લોકોએ આ રીતે કામ કરવાનું છે, તો બંનેનું કામ અલગ કઈ રીતે હોઈ શકે? બીજી બાબત એ છે કે ગૌણ સેવા પસંદગી મંડળનો જે નોટિફિકેશન છે, જીગરભાઈ, દરેક એક્ઝામમાં નોટિફિકેશન બહુ મહત્ત્વનું હોય છે, કારણ કે વ્યક્તિ સરકારના નિયમો કે સરકારના આરઆર કે એના અંદરના પેટા નિયમો બહુ વાંચતા નથી હોતા, નોટિફિકેશન વાંચીને એની ફોર્મ ભરાતું હોય છે. હવે નોટિફિકેશન મુજબ તમે જો પરિણામ ના બનાવો તો એ તો સૌથી મોટો અન્યાય છે. નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે નોટિફિકેશન ડિક્લેર થઈ ગયા પછી એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ ફોર્મ ભરતા પહેલાં તમારે કરવો પડે, પછી તમે ના કરી શકો. બિલકુલ દિનેશભાઈ, એટલે તમામ ઉમેદવારો હવે આશા રાખીને બેઠા છે કે તેમની જે માંગો છે એ પૂરી થાય, પણ પૂરી ક્યારે થાય છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.